ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ચાલો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દી. તો બધાએ હિન્દીની ચોપડી કાઢવાની છે. તો ચાલો આપણે આજે પાઠ 11, કોણ ક્યાં કરતા હે, એટલે કે કોણ શું કરે છે. તો હવે આપણે જોઈએ પાઠ. સૈનિક દેશ કી રક્ષા કરતા હે, એટલે કે સૈનિક છે એ દેશની રક્ષા કરે છે. કિસાન ખેત મેં ખેતી કરતા હે, કિસાન એટલે કે ખેડૂત, ખેડૂત છે ખેતરમાં ખેતી કરે છે. ડાક્ટર રોગી કો દવા દેતા હે, ડાક્ટર એટલે કે ડોક્ટર, ડોક્ટર છે એ બીમારને દવા આપે છે. માલી બગીચે મેં પાણી ચીંચતા હે, માળી છે બગીચામાં પાણી છે એ પીવડાવે છે. હલવાઈ મીઠાઈ બનાકર વેચતા હે, એટલે કે હલવાઈ એટલે કે કંદોઈ, કંદોઈ છે એ મીઠાઈ બનાવીને વેચે છે. દરજી કપડે સીતા હે, દરજી કપડાં સીવે છે. ધોબી કપડે ધોતા હે, ધોબી કપડાં ધોવે છે. શિક્ષક છાત્રો કો પઢાતા હે, શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે. ડાકિયા ડાક બાંટતા હે, ટપાલી ટપાલ વેચે છે. ફરીવાર આપણે જોઈએ. સૈનિક દેશ કી રક્ષા કરતા હે, એટલે કે સૈનિક છે એ દેશની રક્ષા કરે છે. કિસાન ખેત મેં ખેતી કરતા હે, કિસાન એટલે ખેડૂત, ખેડૂત ખેતરમાં ખેતી કરે છે. ડાક્ટર રોગી કો દવા દેતા હે, ડોક્ટર બીમારને દવા આપે છે. માલી બગીચે મેં પાણી ચીંચતા હે, માળી બગીચામાં પાણી પીવડાવે છે. હલવાઈ મીઠાઈ બનાકર વેચતા હે, કંદોઈ મીઠાઈ બનાવીને વેચે છે. દરજી કપડે સીતા હે, દરજી કપડાં સીવે છે. ધોબી કપડે ધોતા હે, ધોબી કપડાં ધોવે છે. શિક્ષક છાત્રો કો પઢાતા હે, છાત્રો એટલે કે વિદ્યાર્થીઓ, શિક્ષક વિદ્યાર્થીને ભણાવે છે. ડાકિયા ડાક બાંટતા હે, ડાકિયા એટલે કે ટપાલી, ટપાલી ટપાલ વેચે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. કોષ્ટક મેં દિયે હુએ શબ્દ સે, પહેરવેશ વ્યક્તિ કા નામ ચુનકર ચિત્રો કે નીચે લિખો, એટલે કે કોષ્ટકમાં તમને નામ આપ્યા છે. અહીંયા પહેરવેશ વ્યક્તિ એટલે કે સૈનિક, કિસાન, ડાક્ટર, આપણે જે પાઠમાં જોયા એ બધા વ્યક્તિના નામ નીચે આપણને આપ્યા છે, ચિત્ર પણ આપ્યા છે અને કૌંસમાં નામ પણ તમને આપેલા છે. તો જે ચિત્ર હોય એનું નામ આપણે લખવાનું છે. તો પહેલું ચિત્ર શું છે, શેનું છે? સૈનિકનું છે. તો સૈનિક તમારે નીચે લખવાનું છે કૌંસમાં. જો અહીંયા આપ્યું છે સૈનિક, એ તમારે નીચે લખવાનું છે. બીજું ચિત્ર શેનું છે, કિસાન એટલે કે ખેડૂતનું ચિત્ર છે. તો છે ને ખેડૂતનું ચિત્ર, તો એને શું કહેવાય હિન્દીમાં? કિસાન. તો અહીંયા જો પહેલાં આપ્યું છે લખવાનું અહીંયા. પછી છે ડાક્ટર, ડાક્ટર એટલે કે ડોક્ટર. તો અહીંયા તમને બીજું ક્યાં આપ્યું છે? અહીંયા શિક્ષકની બાજુમાં આપ્યું છે ડાક્ટર, એ તમારે અહીંયા લખવાનું છે ડાક્ટર. પછી શેનું ચિત્ર છે? માલી, માલી એટલે કે માળી, ફૂલ છોડને પાણી પાય એને શું કહેવાય? માલી. તો અહીંયા તમને આપ્યું છે ઉપર, એ લખવાનું છે અહીંયા. પછી કંદોઈ શું બનાવે છે? જલેબી ને એવું બનાવે ને, ફાફડા, તમને ભાવે બધાને, સરસ. તો અહીંયા એને શું કહેવાય કંદોઈને હિન્દીમાં? હલવાઈ. તો તમારે અહીંયા હલવાઈ લખવાનું છે. પછી છે દરજી, દરજી શું કામ કરે? કપડાં સીવવાનું કામ કરે ને, તો નીચે લખવાનું છે તમારે દરજી. નીચે જુઓ, આ શું છે? આ ભાઈ કપડાં ધોવે એને શું કહેવાય? ધોબી. કપડાં ધોવે એને શું કહેવાય? ધોબી. તો અહીંયા તમારે લખવાનું છે ધોબી. પછી શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે એને શું કહેવાય? શિક્ષક કહેવાય. તો તમારે અહીંયા લખવાનું છે શિક્ષક. પછી છે ડાકિયા, ડાકિયા એટલે ટપાલી, ટપાલી હોય એ ઘરે ઘરે ટપાલ વેચવા જાય ને, તો એને શું કહેવાય? ડાકિયા. તો તમારે નીચે ડાકિયા લખવાનું છે. તો ચાલો બાળકો, આજે આપણે શું ભણ્યા? પાઠ 11, કોણ ક્યાં કરતા હે,
तो तमारे छे ने घरकामनी नोट में आखू पेज सारा अक्षरे झापाटनू हिंदी लखवानू ने गुजराती पण लखवानू छे। तो तमारे सारा अक्षरे घरकामनी नोट में केटली वार लखवानू? एक वार। अने आनू स्वाध्याय तमारे वीडियो जोईन पूर्ण करी देवानू छे। तो चलो बाळको, हवे आपणे आवता वीडियोमां मळीशुं। त्यां सुधी आवजो।